હવે આગળ વાત કરીએ તો વલસાડની વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આજે ભાજપ તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધુરા સંભાળી હતી અને કપરાડા તાલુકાના નાના પોંઢામાં એક જંગી જાહેરસભા સંબોધી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત હતા। જો કે પોતાના સંબોધનમાં રમણ પાટકરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોટો બફાટ કર્યો હતો અને તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર કર્યું હતું કે જીતુભાઈ ચૌધરી અત્યારના ભાજપના ઉમેદવાર, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે। ત્યારે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા એ વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ આપતા હતા, આથી વિકાસમાં આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો। જો કે હવે તેઓ ભાજપમાં આવી ગયા છે, આથી હવે કપલાગડા વિસ્તારનો વિકાસ થશે। આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યના મત વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાનું સ્વીકાર કર્યો હતો। સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પરથી રાજ્યના મંત્રીએ કરેલા નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો હતો। તો સભા બાદ જ્યારે રમણ પાટકરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓ મીડિયા સામે પણ તે વાતને વર્ગી ગયા હતા। તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રમણ પાટકરના નિવેદનનો બચાવ કરવો પડ્યો હતો। એવું નથી કહેવાનો રમણભાઈનો મતલબ એ હતો કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસના ધારાસભ્યોને વિકાસમાં રસ નથી હોતો, કોંગ્રેસ પાર્ટીના વિરોધના નાટકોના કાર્યક્રમોમાંથી જ નિવૃત્ત થતા, પ્રજાના વિકાસના કામમાં ધ્યાન આપી શકાતું નથી। હવે એને કારણે ભૂતકાળમાં કામો નથી થયા, હવે જીતુભાઈ ભાજપના ધારાસભ્ય બનશે, અડધી રાત્રે મંત્રીઓ પાસે ભાજપના જઈને કામ કરાવશે, તો અત્યારે હવે જીતુભાઈ ખૂબ વધુ સારા કામ કરી શકશે, આ વાત કહેવાનો છું। સર, એક મુખ્યમંત્રીના હાજરીમાં એક નિવેદન આપ્યું કે જીતુભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે અહીં વિકાસ ના થતો હતો, પૈસા ના હતા, એ બાબત શું? એ વાત બહુ સ્પષ્ટ છે ને, એ ભાજપના ધારાસભ્ય હોય ત્યાં 100% રકમ મોકલાય છે, અને જ્યાં ભાજપના ધારાસભ્ય નહીં કોંગ્રેસના ધારાસભ્ય હોય કે મારા પાર્ટીના આગેવાન હોય એને પણ અમારે હાચવવું પડે, એટલે 100% અમે પાર્ટીના માણસોને આપીએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વિકાસના કામો થાય, અને 40% જ્યાં કોંગ્રેસના છે એના દ્વારા થાય, એના કારણે એમણે આપેલા વચનો પ્રમાણે કામ ન થતું હતું। સર, એના લીધે મતભેદના લીધે વિકાસ નોંધાય છે એવું કંઈ કરું? ના, એવું નથી, એવું નથી, સર્વાંગી વિકાસ તો કરવા માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નરેન્દ્ર